જુનાગઢ ગીર સોમનાથ જામનગર સૌરાષ્ટ્રના વિસ્તારો પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે સવાર સુધીમાં ત્યારબાદ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડનો પણ એ વિસ્તાર કે જ્યાં આગળ વરસાદ ભારે થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ ભારે વરસાદ બાદ ભારે વરસાદ ક્યાં થઈ શકે છે તો પીળો રંગ એટલે કે રાજકોટ અમરેલી ભાવનગર સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતના વધારે જિલ્લાઓ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે સાબરકાંઠાનો પણ સમાવેશ થાય છે અરવલ્લી મહિસાગર પંચમહાલ અને દાહોદનો પણ સમાવેશ થાય છે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ આ વિસ્તારો છે કે જ્યાં આગળ સવાર સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે અને જે ઓરેન્જ રંગ છે ત્યાં આગળ ભારે વરસાદ થઈ શકે છે વધુ એક મહત્વની માહિતી અમે આપને આપીએ ડબલ વરસાદ પડી ગયો છે આપને જણાવી દઈએ કે ડબલ પડી ગયો જ્યાં વરસાદ અત્યાર સુધીમાં કેટલો અને ક્યાં વરસાદ થતો હોય છે હવે ધારો કે સરેરાશ જૂનની અંદર વરસાદ થતો હતો ચાર પોઈન્ટ ચાર ઇંચ જે સરેરાશની સામે તેર ટકા છે

તેટલો વરસાદ આ વિસ્તારોની અંદર એક મહિનામાં થઈ ગયો છે અંજારમાં ચાર મહિનામાં જેટલો વરસાદ થવો જોઈતો હતો તેનાથી એકસો ચોવીસ ટકા વધુ વરસાદ થયો છે આ જે આંકડા જોઈ રહ્યા છો તે ટકામાં છે ગાંધીધામની અંદર એકસો ને નવ ટકા વધુ વરસાદ થયો છે સૌથી વધારે મહત્વની વાત સમજવાની એ છે મુન્દ્રાની અંદર નવ્વાણું ટકા વધુ વરસાદ થયો છે અને ભુજમાં ત્રાણું ટકા વરસાદ વધુ થયો છે સૌથી વધારે મહત્વની વાત જે ચાર મહિનામાં વરસાદ થવો જોઈતો હતો તેટલો એક મહિનામાં થઈ ગયો છે તો ત્રણ મહિનામાં પડે એટલો એક મહિનામાં ક્યાં ક્યાં પડ્યો છે વરસાદ જે ટકાવારી છે તે અહીંયા પણ છે માંડવી વધુ વરસાદ થયો છે થયો છે અને ધોરાજીમાં ઓગણસાહીઠ ટકા વધુ વરસાદ થયો છે જે ત્રણ મહિના સિઝનમાં વરસાદ થવો જોઈતો હતો તેની કહેતા દ્વારકામાં અઠાવન ટકા વધુ વરસાદ મેંદરડામાં સત્તાવન ટકા કંડોડામાં પણ સત્તાવન ટકા અને ઉપલેટામાં પણ સત્તાવન ટકા વધુ વરસાદ થયો છે સૌથી વધારે મહત્વની વાત છે કે તેની સાથે નખત્રાણા જ્યાં છપ્પન ટકા વધુ સુત્રાપાડામાં પંચાવન ટકા સાતલપુરમાં ચોપન ટકા અને જૂનાગઢમાં પણ ચોપન ટકા વધુ વરસાદ થયો છે આ જે સરેરાશ સાંકડા છે તે પાછલા વર્ષોની કમ્પેરિઝનમાં ધાનેરામાં બાવન ટકા વધુ વરસાદ થયો છે અને વેરાવળમાં બાવન ટકા વધુ વરસાદ થયો છે સામાન્ય રીતે ત્રણ ટકા ત્રણ મહિનામાં વરસાદ થવો જોઈતો હતો તે એકલો જ એક મહિનામાં વરસાદ આ તમામ વિસ્તારોની અંદર વરસી ચૂક્યો છે અને ટકાવારી ખૂબ જ વધારે છે આગામી પાંચ દિવસ ક્યાં કેટલો ઇંચ વરસાદ થઈ શકે છે સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો સૌથી વધારે મહત્વની વાત છે વલસાડ અને ત્યારબાદ સુરતની અંદર વલસાડની અંદર સાડા સાત ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે સુરતની અંદર સાડા પાંચ ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે રાજપીપળાની અંદર પણ સાડા ત્રણ ઇંચ વરસાદ છે માંડવીની અંદર સાડા ચાર ઇંચ વરસાદ છે તેની સાથે કોસંબાની અંદર સાડા ચાર ઇંચથી વધુ વરસાદ છે એટલે કે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે ભરૂચ ઝઘડિયા આ તમામ જગ્યાએ વાગરા જંબુસર તમામ જગ્યાએ સાડા ચારથી પાંચ ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે બીજી તરફ જે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જ્યાં આગળ આગામી પાંચ દિવસમાં ત્રણથી સાડા ત્રણ ઇંચ વરસાદ છે ભાવનગર કુડાસણ તળાજા મહુવા રાજુલા ઉના કોડીનાર વેરાવળ માંગરોળ આ તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના એવા છે કે જ્યાં આગળ અંદાજીત સાડા ત્રણથી ચાર ઇંચ વરસાદ આવનાર સમયની અંદર પાંચ દિવસમાં જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં વરસાદની જે સ્થિતિ છે તે ખૂબ જ સામાન્ય છે હાલમાં આગામી પાંચ દિવસ અઢીથી ત્રણ ઇંચ વરસાદ પાલનપુરની અંદર જોવા મળી રહ્યો છે રાધનપુરમાં ત્રણ ઇંચ મહેસાણામાં ત્રણ ઇંચ અમદાવાદની અંદર ત્રણ ઇંચ વિરમગામની અંદર ચાર ઇંચ સુરેન્દ્રનગરની અંદર ચાર ઇંચ અને કુડાની અંદર પણ ત્રણ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે તો આ પરિસ્થિતિ જે છે તે સૌરાષ્ટ્ર પૂર્તિ છે આગામી પાંચ દિવસ વરસાદ થોડો ઘણો વિરામ લે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ હાલ અહીંયા થતું જોવા મળી રહ્યું છે